હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? સરાકું છે, તમે બધા મજામાં છો? ને અત્યારે વાગી રહ્યા છે 10:30. કામમાંથી કમ્પ્લીટ ફ્રી થઈ ગયા છીએ, તો મજૂરી આવ્યા છે બારેના ખેતરમાં એરંડા કટ કરવા માટે. તો ચાલો ચાય બનાવવાની હતી તો ચાય બનાવીએ. પછી મસાલા આવી ગયા છે આખા વરસના, તો હવે એને સાચવવાના છે. તો પછી સાચવીએ, ઘી ગરમ કરવાનું છે. આજે ઘણું બધું કામ છે, થોડું તો મળશું તો થશે. તો પહેલાં તો ચાય બનાવી દઈએ ને પછી આગળનું કંઈક કામ કરીએ. તો અહીંયા જુઓ, આ છે માખણ, માખણનો પલાળ કરવાનો છે. તો અહીંયા ચાય બને છે, ચાય બની જાય એટલે પછી પલાળ કરી નાખીએ. તો પછાડીને ઘી ગરમ થઈ જાય. તેમાં આદ્યાબેનનું નાવાનું બાકી છે, ગયા હતા મજૂરી પાસે કામ કરાવવાની. ગઈ હતી પપ્પા ભેગી બહારના ખેતરમાં. શું કરોલી? હે, નાઈ નાઈ કરો? તે બેલુ ને કરાવો રી નાઈ નાઈ. કેમ અહીંયા ટબમાં બેસાડી છે? કારણ છે એનું, ચાલો બતાવું તમને. મેં કીધું જો રેડી મૂકશું ને તો ઢોળ ફોડ કરી નાખશે બધું. બતાવું હું શું કરતી હતી. શાક વગરવાનું છે, શાક બનાવશું સેવ ટમેટાનું. અને હજુ 12 મહિનાના મસાલા છે. આ છે હળદર ને મરચું, રાઈ, જીરું, ધાણા, પછી સોવા મૂકવાસ માટે ખાટી આંબલી, કચિકા કચિકા શેકવાના છે. ખાટી આંબલીને બધાને સાચવાના છે. અને મેં કીધું તપાવી દઉં, ધાણા પીસવાના છે તો પીસી નાખું. એમ તીખું ને મોડું મરચું છે તો એને મિક્સ કરીને ડબ્બામાં ભરશું. હળદરે ડબ્બામાં ભરવાની છે. તો બધું કાઢીને મૂકી દીધું. મેં કીધું હવે આ બધાને સુકાવવાના છે તડકે. આંબલી તો ફ્રીઝરમાં મૂકી દઈશ પેક કરીને કોથળીમાં. બાકી સોવા, પછી આ બધું રાઈ ને જીરું ને ધાણા ને એ બધું સુકાવવા મૂકીશ તડકે. બધું આ સાફ જ કરેલું છે બધું. એ ધાણા ને જીરું ને બધું સાફ કરેલું છે. મમ્મી આવે તા ને તો જીરું, મમ્મીએ બહુ જ ગંદુ હતું જીરું, પણ મમ્મી આવે તા ને તો મમ્મીએ સાફ કરી દીધું જીરું. ને બીજું તો સો રાઈ ને એ સાફ થઈ ગયું છે. મરચું હોય ને, મેં કીધું મરચું ગરમ ગરમ અત્યારથી મુંબઈથી જ આવી છે મરચું ને હળદરે, તો ગરમ ગરમ જ લઈ આવ્યા હતા. તો મેં થોડીક વાર ખુલ્લું મૂકી દઈએ ને પછી પેક કરીને મૂકી દઈએ, ડબ્બામાં ભરીને મૂકી દઈએ. આ બધું મેં કીધું આજે કામ પતાવી દઈએ. હવે પછી 2 દિવસમાં ઘઉં સાફ કરવાના થશે તો મસાલા સંચવાઈ જાય, તો એક કામ પતતું થાય. પછી પ્રસંગ ચાલુ થશે, મહેમાનની અવર જવર ચાલુ થશે એટલે પછી કાંઈ કામ નહીં થાય. પછી ઘરની સફાઈ કાઢવાની. હજી આજ શાક આજ બનાવવાનું છે સેવ ટમેટાનું. તો અહીંયા એના માટે ટમેટા કટ કરી લીધા છે, મરચાં કટ કરી લીધા છે અને લસણ ફોલી નાખી છે. તો આની ચટણી બનાવી લઈએ પહેલા ને પછી વગારીએ મસ્ત સેવ ટમેટાનું શાક. તેલ ગરમ થાય છે ત્યાં સુધી ચટણી બનાવી લઈએ. લસણ વાળી એમાં ચટણી હોય ને મસ્ત લાગે, ફ્લેવર આખો અલગ જ આવે છે, કાઠિયાવાડી ટાઈપનું મસ્ત દેશી. ચેતન ગયા છે મિસ્ત્રી ને લેવા, કારણ કે હમણાં એની એક્ઝામ છે તો 12 વાગે છૂટી થઈ જાય છે. Thank you.
ઊંચી ઉતરીને ઇના આવીને લેતનિયા ગલોલી દીકલી નીની નીની ઘસવાર આવી રહ્યા છે દીકરા એ દીકલા. તો અત્યારે વાગે છે 5 અને બેગ સીવતી હતી ની સીવાઈ ગઈ છે બેગ. આ જુઓ આ ટાઈપની કંઈક છે. સ્પેસ એટલો ઘણો બધો હોય ને તમે કંઈક ટ્રાવેલિંગમાં કે લઈ જાઓ ને તો મસ્ત લાગે. અને સ્પેસ અંદર ઘણો છે. પહેલાં એમ હતું સીવાઈ જશે કે નહીં સીવાઈ જાય, કારણ કે ગાયોનો ટાઈમ થઈ જાય પછી. એટલે ચાલો સીવાડ બેસીએ તો ખરા, બેસું તો કદાચ સીવાઈ જશે. પણ સીવાઈ ગઈ ને આજે બપોરે સૂતી નહોતી, થોડીક વાર એમ જ ફોન જોતી હતી, થોડીક વાર એમ જ આડી અવડી થઈ, કારણ કે સૂઈએ ને એટલે પછી 4 વાગી જાય. ને આજે કાકાના દાડમ ઉતરે છે તો ચાલો બતાવીએ થોડુંક. વિડીયો બનાવવા આવી દેશે તો ઉતારીને તો હાલ લાગે. જો ત્યાં કને રિક્ષા ભરે છે, ઉતરી ગયા છે. હવે કેરેટ ભરીને રિક્ષામાં ચડાવે છે. તઈ મજૂરી મજૂરી ઉપર હો ક્યાં ગામના હો? છોટા ઉદયપુર ના છેડ તે હતી અને આવ્યો મજૂરી કરવા. બેલો છેડ છેદ છોટા ઉદયપુર થી આવે છે મજૂરી કરવા માટે, કમાવા માટે. માણસો કે ને કે જાય. હા ઈ છે જોઈ લઈએ. ગ્રી ચેતન ગયા છે મિસ્ત્રીને લેવા. હજુ આવે આ નાની છોકરી આદ્યા ગાય દોરાવે છે, ડિમ્પલ ને મદદ કરાવે છે. આદ્યા આદ્યા ને ખેલ નથી માંથી. આદ્યા આદ્યા બહુ રાજી થઈ ગઈ છે કે આજ મને વાછડી વાળવા મળી, પકડવા મળી. ગાયો દોવાઈ ગઈ છે ને હવે આ વિડીયોને કરી અહીંયા જઈને. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરવાનું ભૂલશો નહીં, તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો. તો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.